तो आ सीधा दृश्य आप जो रहा छो दिल्ली थी सीधा दृश्य में आपने बताई रहा है। पीएम मोदी भाजप मुख्यालय खाते आज अत्यारे पहोंच्या छे, तेना सीधा दृश्य में आपने बताई रहा है। आप जोई शको छो त्या तेमना जे कार्यकर्ताओ छे ते पण पहोंच्या छे ने तमाम लोको अत्यारे पहोंच्या छे, साथे ज भाजपना राष्ट्रीय अध्यक्ष तेओ पण तेमनी साथे उपस्थित छे। जेपी नड्डा पण त्या जोई शकाय छे अने ते अत्यारे पीएम मोदी भाजपना मुख्यालय खाते अत्यारे पहोंच्या छे। दिल्लीना आ सीधा दृश्यो अत्यारे तेमनुं जे स्वागत करवामां आवी रह्युं छे, मोटी संख्यामां लोको पण त्यां पहोंच्या छे, साथे ज तेमनुं अभिवादन झीलता पीएम જોવા મળી રહ્યા છે। કારણ કે આ તમામ લોકો અત્યારે ત્યાં પહોંચ્યા છે। ભાજપ કાર્યાલયમાં પીએમ મોદીનું જે રીતે ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવી રહ્યું છે તે પણ આપ જોઈ શકો છો। દિલ્હીના આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે, મોટી સંખ્યામાં લોકો પણ ત્યાં પહોંચ્યા છે અને પીએમ મોદીનું જે સ્વાગત કરવામાં આવી રહ્યું છે તે પણ આપ જોઈ શકો છો। સાથે જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તેઓ પણ ત્યાં ઉપસ્થિત છે, પીએમ મોદી સાથે જેપી નડ્ડાને પણ આપ ત્યાં જોઈ શકો છો તેમની સાથે। અને અત્યારે પીએમ મોદી ભાજપ કાર્યાલય ખાતે પહોંચી ચૂક્યા છે, સાથે જ લોકોનું અભિવાદન ઝીલતા તેઓ જોવા મળી રહ્યા છે। ભાજપ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે, સાથે જ રાજનાથસિંહને પણ આપ જોઈ શકો છો, સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ત્યાં હાજર છે। આ તમામ જે મોટા નેતાઓ છે ભાજપના તે લોકો પણ ત્યાં પહોંચ્યા છે અને પીએમ મોદીનું જે ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે તેના આ સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો। ફૂલહારથી તેમનું જે સ્વાગત કરવામાં આવી રહ્યું છે, પુષ્પગુચ્છ આપીને તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને અત્યારે તેઓ પહોંચી ચૂક્યા છે અહીં ભાજપ કાર્યાલય ખાતે। દિલ્હીના આ જે દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો, સાથે જ પીએમ મોદી પહોંચે તે પહેલા જ તમામ જે મોટા નેતાઓ છે તેઓ પણ ત્યાં પહોંચી ગયા હતા અને જે રીતે ફૂલ આપીને પુષ્પગુચ્છ આપીને આ તમામ લોકો રાહ જોઈ રહ્યા હતા ફક્ત પીએમ મોદીની, અને પીએમ મોદી ત્યાં પહોંચી ગયા છે અને જે રીતે તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે તે પણ આપ જોઈ શકો છો। G20 જે ભારતમાં યોજાઈ હતી તેની જે સફળતા રહી છે તેનું જશ્ન મનાવવામાં આવી રહ્યું છે અને આ જશ્નને જોતા ભાજપ કાર્યાલય ખાતે તમામ લોકો ત્યાં પહોંચી ચૂક્યા છે। તમામ મોટા નેતાઓ છે અને એક રાજ્યોના જે મુખ્યમંત્રીઓ છે તેઓ પણ ત્યાં પહોંચ્યા છે। આપણે જણાવી દઈએ ભારતમાં જે G20નું આયોજન કરવામાં આવ્યું હતું, આંતરરાષ્ટ્રીય દેશોના જે મોટા મોટા નેતાઓ છે તે તમામ લોકો આ બેઠકમાં હાજર થયા હતા। દિલ્હી ખાતે તેનું જે પ્રતિનિધિત્વ છે તે કરવામાં આવ્યું હતું અને તેના માટે હવે આ જે G20 સમિટ છે તે ખૂબ જ સફળતાપૂર્વક રહી હતી અને તેના માટે આ તમામ લોકો સફળતાના રૂપે જશ્ન મનાવવામાં આવી રહ્યો છે। G20ની સફળતા પર પીએમ મોદીને આ તમામ લોકો અભિનંદન આપતા હોય તેવું જોવા મળ્યું છે અને તેના માટે મોટી સંખ્યામાં ભાજપ કાર્યાલય બહાર પણ જે લોકો છે તે પણ જોવા મળી રહ્યા છે ફક્ત પીએમ મોદીની એક ઝલક માટે અને સાથે જ તેમને અભિનંદન આપવા માટે। કારણ કે G20 સમિટ જે યોજાઈ હતી મોટા મોટા દેશના અન્ય જે વિદેશથી આવેલા મહેમાનો હતા તે તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા, મોટા નેતાઓ છે તે તમામ લોકો, રાષ્ટ્રપતિ હોય કે પછી ત્યાંના પીએમ હોય, તમામ અલગ અલગ દેશોના જે રાષ્ટ્રપતિ છે પીએમ છે તેઓ પહોંચ્યા હતા અને G20 સમિટ યોજાઈ હતી। આ સમિટ ખૂબ જ સફળતાપૂર્વક રહી છે, તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને તે સફળતાના જશ્ન રૂપે આ જે અભિનંદન છે તે પીએમ મોદીનું કરવામાં આવી રહ્યું છે। આપ જોઈ શકો છો તમામ મોટા નેતાઓ છે તેઓ પણ ત્યાં પહોંચી ચૂક્યા છે। G20ની સફળતાને લઈને પીએમ મોદીને અભિનંદન પાઠવવામાં આવ્યા છે, તેમની સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ ઉપસ્થિત હતા, સાથે જ આપણા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર હતા, રાજનાથસિંહ પણ હાજર હતા, તમામ જે ભાજપના મોટા મોટા નેતાઓ છે તે તમામ લોકો ત્યાં ઉપસ્થિત હતા। પીએમ મોદી પહોંચે તે પહેલા તે તમામ લોકો ત્યાં પહોંચી ગયા હતા।